આ વડોદરાના સમા વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે આર્મીના જવાનોએ સમા વિસ્તારની ઉર્મી સ્કૂલ પાસે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે મહિલાઓ અને બાળકોના રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે

વગર વરસાદે આ સ્થિતિ સર્જાઈ છે પ્રશાસનથી ચૂપ ચોક્કસ થઈ છે એક વાત નક્કી છે કારણ કે જે પાણી છોડવામાં આવ્યું તે વડોદરાવાસીઓને હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે લોકો રીતસરના પરેશાન થયા છે અને એના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો જે સાત લોકોને પાણીની વચ્ચે જઈને રેસ્ક્યુ કરવામાં આવ્યું એ તમામ લોકોના દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ સિવાય આર્મીના જવાનો તેઓને ફૂડ પેકેટ્સ પણ આપી રહ્યા છે

આવવાથી આ રોડ અત્યારે ધોવાયેલ છે આશરે બસો મીટર જેટલો અને ગામના આજુબાજુના વિસ્તારના લોકો દ્વારા પાણી કાઢવા માટે આ ડિવાઈડર તોડી તોડેલ કે જેથી પાણી સીધો થ્રસ્ટ રોડને નીચે લાગતા અને પાણીનું બહુ બહુ જ વધારે પ્રમાણમાં પાણી હોવાથી આ રોડ ધોવાયેલ છે અને અત્યારે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તો આપ જુઓ પહેલાં જે સ્થિતિ હતી અને પછી જે સ્થિતિ થઈ રોડ સંપૂર્ણપણે તૂટેલી અવસ્થામાં છે અને ત્યારબાદ રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હજુ રોડ સંપૂર્ણ બન્યો નથી પરંતુ સમારકામની સ્થિતિ જોવા મળી રહી છે